हेलो फ्रेंड्स, वेरी वॉम वेलकम टू एलके एकेडमी। आई होप एवरी वन ऑफ यू इज सेफ एंड डूइंग वेल एट योर होम। तो आज आपणे शुरुआत करीशुं आपणा करंट अफेर्सना लेक्चर नंबर 17। आजनो जे आपणो पहेलो टॉपिक छे ते छे भारत पर्व 2021। केम आ समाचारमां छे आ टॉपिक? तो તાજેતરમાં पर्यटन मंत्रालय द्वारा बनावामां आवेला वर्च्युअल प्लेटफॉर्म पर 26-31 जान्युआरी 2021 दरमियान वार्षिक कार्यक्रम भारत पर्वनी उजवणी करवामां आवी हती। बराबर, कोरोनानो टाइम चाली रह्यो छे एटला माटे जेटला पण मोटा भागना जे सरकारी कार्यक्रमो छे तेओ ऑनलाइन लॉन्च करवामां आवी रह्या छे। आ प्रसंगे मंत्रालये 3 वर्च्युअल पेवेलियन अर्पण कर्या छे, देखो अपना देश, स्टेच्यू ऑफ यूनिटी अने इनक्रेडिबल इंडिया। तो बेसिकली जे टूरिज्म वधारवा माटे जे उपायो छे ते ऑनलाइन लेवलथी करवामां आवी रह्या छे, जेथी नेशनल अने इंटरनेशनल लेवल पर जे टूरिस्ट छे ते लोकोने खबर पड़े कि भाई आ जग्या आपणे फरवा जवा जेवुं छे, आ जग्या आटली आटली सुविधाओ आपणने मळी शके छे। शुं छे आ भारत पर्व प्रोग्राम? तो ते देशभक्तिना उत्साह पैदा करवानी कल्पना करे छे अने देशनी समृद्ध अने वैविध्यसभर सांस्कृतिक विविधता दर्शावे छे। नरेन्द्र मोदीए आजथी थोड़ा वर्षों पहले एम कीधेलू के जे आपणे इंटरनेशनल ट्रीप मारीए छे एनी साथे साथे जो आपणे वर्षे 2 कि 3 जो नेशनल ट्रीप पण मारीए अलग अलग राज्योमां, अलग अलग गामडाओमां, बराबर भारतमां, तो आपणा भारत पासे एटलू बधुं वैविध्ये, एटली बधी प्रकृति ऑफर करवा माटे छे कि विदेश पण एनी सामे काचू पड़ी शके। अने ए ज आइडियाने આગળ વધારીને ભારત પર્વ સ્ટાર્ટ કરવામાં આવ્યો છે અને આ ઇવેન્ટનો જે સાર છે તે ભારતનો સાર આ આઈડિયા પર કામ કરે છે। પર્યટન મંત્રાલય એટલે કે આપણું જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, ટુરિઝમ મિનિસ્ટ્રી છે, તે 26-31 જાન્યુઆરી સુધી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે લાલ કિલ્લાના અગ્રણીઓની સામે 2016 દર વર્ષે ભારત પર્વનું આયોજન કરે છે। ભારત પર્વ 2021 એ કેન્દ્રીય મંત્રાલયો, રાજ્ય થીમ મંડપ, હસ્તકલા, વિવિધ રાજ્યો અને લોકશાહી કેન્દ્રોના લોક પ્રદર્શન વગેરેના ઘણા મંડપનું પ્રદર્શન પણ કર્યું છે। પહેલું જે પેવિલિયન છે તે છે દેખો અપના દેશ। બરાબર, શું છે દેખો અપના દેશ? તો તે 2020 પર્યટન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। દેશની અંદર વ્યાપક મુસાફરી કરવા અને ભારતીય અજાયબીઓનું અન્વેષણ કરવા માટે દેશના પર્યટન સ્થળોએ ઘરેલું પર્યટન સુવિધા અને માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં સક્ષમ બનાવવા માટે આ એક પહેલ કરવામાં આવી છે। આ દ્વારા મંત્રાલય વિવિધ શહેરો, રાજ્યો, સંસ્કૃતિઓ, વારસો, વન્ય પ્રાણીઓ, સાહસ વગેરે પર પણ વેબિનાર્સની શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે। વેબિનાર્સ એટલે કે ઓનલાઈન જે લેક્ચર્સ છે, બરાબર, ઓનલાઈન શોઝ કરીને, ઓનલાઈન એક્ઝિબિશન કરીને આ અંગે અવેરનેસ ફેલાવવામાં આવશે કે આ દેશ પાસે અથવા તો આ રાજ્ય પાસે, આ શહેર પાસે સહેલાણીઓ માટે, જે પર્યટકો છે તેમની માટે ઓફર કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે, જેથી કરીને નેશનલ ટુરિસ્ટ જે છે તે આપણા દેશને પણ જોવા જઈ શકે। નેક્સ્ટ જે ટુરિસ્ટ સ્પોટ છે તે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી। બરાબર, તો આપણને ઓલરેડી આના વિશે લગભગ બધી માહિતી આપણી પાસે અવેલેબલ છે। દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ, સૌથી ઊંચું સ્ટેચ્યુ, જેની ઊંચાઈ 182 મીટરની છે, બરાબર, અને આજે 182 સીટો છે, 182 મીટર જે એની ઊંચાઈ છે તે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોને રિપ્રેઝેન્ટ કરે છે। બરાબર, તે ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી ઊંચું સ્મારક છે। એના શિલ્પી કોણ છે? તો ભારતીય શિલ્પી રામવી સુતાર દ્વારા ડિઝાઇન કરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જેની ઊંચાઈ કેટલી છે? 182 મીટર। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે વર્ચ્યુઅલ જે પેવેલિયન રાખવામાં આવ્યું છે તેના રૂટમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેનો હેતુ શું છે? રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીઝના જોડાણની વિભાવના, જુદા જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના લોકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાને વધારવી અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવું એવો આ વર્ચ્યુઅલ પેવેલિયનનો મુખ્ય હેતુ છે। આ ઉપરાંત ભાષા, શિક્ષણ, સંસ્કૃતિ, પરંપરાઓ અને સંગીત, પર્યટન અને રાંધણકળા, રમતગમત અને શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી વગેરેના ક્ષેત્રોમાં
સતત અને માળખાગત સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન પણ આપે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્ચ્યુઅલ પેવેલિયન, જે પર્યટન મંત્રાલયની અંતર્ગત ભારત પર્વ હેઠળનું બીજું વર્ચ્યુઅલ પેવેલિયન છે. ત્રીજું જે પર્યટનને વધારવા માટેનો પેવેલિયન છે, જે પ્રયાસ છે, તે છે ઇન્ક્રેડિબલ ઇન્ડિયા પેવેલિયન. તો તેમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશેની માહિતી સામેલ છે. તો ઇન્ક્રેડિબલ ઇન્ડિયા જે પેવેલિયન છે, તેમાં એવી 38 યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની માહિતી આપેલી છે, જેથી કરીને તમે જ્યારે કોઈ રાજ્યમાં જાઓ તો ત્યાંનો જે સાંસ્કૃતિક વારસો છે તેને જોવાનું ભૂલો નહીં. બરાબર. તો ભારતમાં અત્યાર સુધી દુનિયાની 38 વૈશ્વિક હેરિટેજ સાઇટ્સ છે, જેમાં સાંસ્કૃતિક ગુણધર્મો, કુદરતી પ્રાકૃતિક ગુણધર્મો અને એક મિશ્રિત સાઇટ સામેલ છે, જેનો તાજેતરમાં જે છેલ્લે જે સમાવેશ થયો છે તે છે રાજસ્થાનનું જયપુર શહેર. તો રાજસ્થાનનું જે જયપુર શહેર છે તે બીજું એવું શહેર છે ભારતનું જેને સાંસ્કૃતિક શહેર અથવા તો કલ્ચર હેરિટેજ સિટી તરીકેનો દરજ્જો મળ્યો છે. આવું પ્રથમ શહેર છે અમદાવાદ. બરાબર. તો આપણે ગુજરાત સંદર્ભે આ વાત પણ યાદ રાખવાની કે ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ છે. બીજો જે આપણો ટોપિક છે તે સાયન્સ અને ટેકનોલોજીને અને જે આપણું સ્પેસ મિશન છે તેને લઈને છે, અને એ છે નાસાનું મંગળ 2020 મિશન. તો નાસાએ જુલાઈ 2020માં મંગળ સુધી પહોંચવા માટે એક મિશન લોન્ચ કરેલું, અને એ અત્યારે જઈને સફળતાપૂર્વક 2021માં સફળતાપૂર્વક એ લોન્ચ થયું છે, લેન્ડ થયું છે મંગળ ગ્રહ પર, અને એટલા માટે હાલમાં ચર્ચામાં છે. તો પહેલાં તો નાસાનું આખું નામ આપણે નોંધી લેવાનું, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસા જે અમેરિકાની સ્પેસ એજન્સી છે. તો નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનનું પર્સિવરન્સ નામનું રોવર મંગળ પર સફળ રીતે ઉતરાણ કર્યું છે. આ મંગળ 2020 મિશનના નિર્ણાયક પાસાઓમાંનો એક હતો, કારણ કે હંમેશા કોઈ ફોરેનની ધરતી પર લેન્ડ કરવું, બરાબર, એ પણ ઇન્ટર પ્લેનેટરી મિશન અંતર્ગત, એ બહુ અઘરી વાત આપણા માટે થઈ જાય છે. આ મિશન મંગળના ભૂસ્તરશાસ્ત્રને એટલે કે મંગળની જીઓલોજીને વધુ સારી રીતે સમજવા અને પ્રાચીન જીવનના સંકેતો મેળવવા માટે બનાવવામાં આવ્યું છે. ઉદ્દેશો શું છે એના? તો પ્રાચીન વસવાટની આકારણી, ભાવિ રોબોટિક અને માનવ સંશોધન માટે ટેકનોલોજીનું નિદર્શન કરે છે, અને એનો જે સમયગાળો છે તે કેટલો છે? ઓછામાં ઓછું એક મંગળ વર્ષ, એટલે કે લગભગ 687 પૃથ્વી દિવસ. હવે આપણને અહીંયા સવાલ થવો જોઈએ કે કેમ મંગળ અને પૃથ્વી પર જે વર્ષની જે લેન્થ છે, વર્ષની જે લંબાઈ છે તે અલગ અલગ છે. બરાબર. આપણે ત્યાં એક વર્ષ એટલે 365 દિવસ થાય, જ્યારે મંગળ પર એક વર્ષ એટલે પૃથ્વીના 687 પૃથ્વી દિવસ. કેમ? કારણ કે મંગળ એ પૃથ્વીની કક્ષામાંથી બહાર આવેલો છે સૌર્યમંડળમાં. પહેલો જે ગ્રહ છે તે બુધ ગ્રહ છે, એના પછી શુક્ર, ત્રીજું પૃથ્વી અને ચોથું મંગળ. બરાબર. અને ત્યારબાદ ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. આ રીતે સૌર્યમંડળની રચના થયેલી છે. પૃથ્વીને જેટલો સમય લાગે છે સૂર્યની પ્રદક્ષિણા કરતાં, તેનાથી વધારે સમય મંગળને લાગે છે. કેમ? કારણ કે મંગળ વધારે દૂર છે, અને એટલા માટે એના પર રાત અને દિવસોની જે લંબાઈ છે તે પૃથ્વીની સરખામણીમાં થોડી વધુ છે, અને એટલા માટે આપણને આ ફેરફાર ત્યાં જોવા મળે છે. મિશન કઈ રીતના કામ કરશે? તો પર્સિવરન્સ નામનું જે રોવર છે તે સિગાર કદની નળીઓમાં ખડક અને માટીના નમૂનાઓ એકત્રિત કરશે. આ નમૂનાઓ એકત્રિત કરીને એક કેનિસ્ટરમાં સીલ કરશે. સીલબંધ રીતે આપણી જે કસનળી અથવા તો સિગાર આકારની જે ટ્યુબ છે તેમાં પેક કરીને સીલબંધ રીતે ત્યાં છોડી દેવામાં આવશે. બરાબર. તો એ આ પર્સિવરન્સ રોવરનું આ મુખ્ય કામ છે. આ ઉપરાંત પર્સિવરન્સ રોવર જે છે તે બહુ અદ્યતન ટેકનોલોજીયુક્ત છે. એમાં ઘણા બધા ડ્રોન કેમેરા મૂકવામાં આવ્યા છે, ઘણા બધા સાદા કેમેરા મૂકવામાં આવ્યા છે, જે 360 ડિગ્રીએ ફરીને મંગળ ગ્રહની સપાટીનું નિરીક્ષણ કરીને એની જેટલી પણ ડિટેલ્સ છે તે પૃથ્વી પર મોકલી શકે. એકવાર એણે જે ડ્રિલિંગ કરીને પથ્થર અને જમીનના જે ટુકડાઓ છે તેને સીલબંધ રીતે પેક કરીને જમીન પર છોડી દીધા, ત્યારબાદ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા પૂરું પાડવામાં આવતું માર્સ ફેચ નામનું રોવર વિવિધ સ્થળોએથી આ બધા નમૂનાઓને એકઠા કરશે અને
પોતાનું જે વાહન છે રોવર, માર્સ ફેચ રોવર, તેને ચલાવીને લેન્ડર સુધી પહોંચાડશે. બરાબર, આ લેન્ડર અન્ય એક વાહન દ્વારા આ બધા નમૂનાઓને ઓર્બિટર સુધી પહોંચાડશે અને ઓર્બિટર આ બધા નમૂનાઓને ક્યાં લઈ જશે? પૃથ્વી પર લઈને આવશે. બરાબર, તો એનું જે કઈ રીતના એ નમૂનાઓને પૃથ્વી પર પહોંચાડવામાં આવશે તે ક્રમ આપણને યાદ હોવો બહુ જરૂરી છે, તેનું નોલેજ આપણને હોવું બહુ જરૂરી છે. અહીંયા તમને જે ફોટો દેખાય છે તે પર્સિવરન્સ નામના રોવરનો ફોટો છે. તમે ઓલરેડી જુઓ છો કે એની આર્મ્સ છે, એના હાથ કૃત્રિમ હાથ બનાવેલા છે, પૈંડા લાગેલા છે, એમાં કેમેરો છે, ડ્રોન છે. બરાબર, અને અદ્યતન ટેકનોલોજીવાળું આ રોવર છે જે ડ્રિલિંગ પણ કરી શકશે. બરાબર, એ પણ વિદેશી ગ્રહ પર. તો મંગળ પર મોકલેલું એક અદ્યતન, સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ વ્યવહારદક્ષ એવી પ્રયોગશાળા છે જે પર્સિવરન્સ છે. તે અગાઉના મિશનથી અલગ છે કારણ કે તે ખૂબ જ આશાસ્પદ ખડકો અને જમીનના મૂળ નમૂનાઓ ડ્રિલિંગને એકત્રિત કરવામાં અને મંગળની સપાટી પર જે કેશ છે તેને બાજુ પર મૂકવા માટે સક્ષમ છે. બરાબર, એટલે જે નડતરરૂપ વસ્તુઓ છે તેને બાજુ પર મૂકી દેશે. લોન્ચ ક્યારે કરવામાં આવ્યું હતું? તો એને લોન્ચ કરવામાં આવેલું 30 જુલાઈ 2020 રોજ. લેન્ડિંગ ક્યારે થયું છે? એનું 18 ફેબ્રુઆરી 2021 રોજ. લેન્ડિંગ સાઇટ કઈ છે? તો લેન્ડિંગ સાઇટનું નામ ખાસ યાદ રાખવાનું, જેઝેરો ક્રેટર, જે એક પ્રાચીન નદીનો ડેલ્ટા પ્રદેશ માનવામાં આવે છે. અને કેમ આવું માનવામાં આવે છે? કારણ કે ત્યાં જે ખડકો અને ખનિજો મળ્યા છે તેની ઉપસ્થિતિ ફક્ત પાણીમાં જ મળી શકે છે. એટલા માટે આપણે એવું માન્યું છે કે જેઝેરો ક્રેટર નામની જગ્યા એક જૂની નદીનો ડેલ્ટા પ્રદેશ હશે. જો તમને મંગળ વિશે એક બીજી વાત કહી દે કે મંગળને રેડ પ્લેનેટ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એમાં આયનની જે માત્રા છે તે સૌથી વધારે જોવા મળે છે અને એટલા માટે એને રેડ પ્લેનેટ કહેવામાં આવે છે. આપણે ત્યાં ભારતમાં ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગોલના અમુક ભાગો, બરાબર, તો આ બધા જે રાજ્યો છે ત્યાં તમને લીલી જમીન જોવા મળે. અને એટલા માટે કે ત્યાં FE એટલે કે આયનની માત્રા વધારે છે. આયન નામનું જે ખનિજ તત્વ છે તે આપણને ત્યાંની ધરતીમાંથી મળે છે. કેમ મંગળને જ આપણે સિલેક્ટ કર્યો છે આ બધા સંશોધન માટે? તો હું ઓલરેડી તમને કહી ચૂક્યો છું કે બુધ અને શુક્ર એ સૂર્યની ઘણા નજીક આવેલા ગ્રહો છે, એટલે ત્યાંનું જે ટેમ્પરેચર વેરિએશન છે, ટેમ્પરેચર રેન્જ છે, જે તાપમાનની રેન્જ છે તે માનવીય શરીરને માફક આવે તેમ નથી. મંગળની બાદના જે ગ્રહો છે, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, આ બધા ગેસથી બનેલા ગ્રહો છે, વાયુથી બનેલા ગ્રહો છે, એટલે ત્યાં પણ કોઈ રીતે જીવન શક્ય નથી. અને જે આપણું અત્યાર સુધીનું તારણ છે તેના પરથી આપણે એમ માનીએ છીએ કે મંગળ પર ભૂતકાળમાં લાઈફ હશે અને એટલા માટે આપણે આપણું બધું જ જે ફોકસ છે પૃથ્વીની બહાર જીવન માટેનું તે બધું આપણે ક્યાં રાખ્યું છે? મંગળ ગ્રહ સુધી કેન્દ્રિત કરેલું છે. બરાબર, તો એ જ વસ્તુ આપણે અહીંયા શીખવાની છે. તે સૂર્યનો ચોથો ગ્રહ છે અને સૌરમંડળનો બીજો સૌથી નાનો ગ્રહ છે. એ પૃથ્વી કરતાં કદમાં અડધો છે. બરાબર, તો મંગળ પૃથ્વીના અડધા કદ જેટલો છે. પૃથ્વી સાથેની શું સમાનતા છે? તો જેમ જેમ મંગળ સૂર્યની પરિક્રમા કરે છે તે દર 24.6 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, જે પૃથ્વી પરના એક દિવસ એટલે કે 23.9 કલાક જેટલું છે. મંગળની પરિભ્રમણની અક્ષ સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષાના કોણને ધ્યાનમાં રાખીને 25 ડિગ્રી તરફ નમેલી છે, જે ઓલમોસ્ટ પૃથ્વી જેવી છે. કારણ કે પૃથ્વીનો અક્ષીય ઝુકાવ કેટલો છે? 23.4, અને મંગળનો અક્ષીય ઝુકાવ કેટલો છે? 25 ડિગ્રી. એટલે ઓલમોસ્ટ આપણે સમાન ધરી પર પરિભ્રમણ કરીએ છીએ. પૃથ્વીની જેમ મંગળમાં પણ અલગ અલગ ઋતુઓ હોય છે, સિઝન્સ હોય છે, પરંતુ તે પૃથ્વી પરની સિઝન્સ કરતાં વધુ સમય ચાલે છે કારણ કે મંગળ સૂર્યની કક્ષામાં ભ્રમણ કરવામાં વધુ સમય લે છે. અને એનું લોજિકલ કારણ શું છે? કારણ કે તે સૂર્ય કરતાં પૃથ્વીની સરખામણીએ વધુ દૂર છે. મંગળના દિવસોને સોલસ કહેવામાં આવે છે અને જેને બીજું નામ શું છે? સોલાર ડે. બરાબર, જે પૃથ્વીની સરખામણીએ વધુ લાંબા હોય છે. બરાબર, ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે ગો ઇલેક્ટ્રિક કેમ્પેઇન. શું છે આ ગો ઇલેક્ટ્રિક કેમ્પેઇન? તો તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઇ મોબિલિટી
અને ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફાયદા તેમજ ઇલેક્ટ્રિક રસોઈના ફાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટે ગો ઇલેક્ટ્રિક અભિયાન શરૂ કર્યું છે. બરાબર પડી ગઈ સમજણ? શેના માટે મુખ્ય હેતુ શું છે ગો ઇલેક્ટ્રિક કેમ્પેઈનનો? કે સરકાર હવે તમને વારે ઘડીએ રિમાઇન્ડ કરાવવા માંગે છે કે ભાઈ આપણે હવે ગો ઇલેક્ટ્રિક કેમ્પેઈનને ધ્યાનમાં રાખવાનું છે અને ગો ઇલેક્ટ્રિક, બરાબર, આ કમાન્ડ તમને વારે ઘડી આપવામાં આવશે. શું? એટલે તમે વધુમાં વધુ રિન્યુએબલ ઉર્જાનો જ્યાં ઉપયોગ કરી શકો તેને શું કહેવાય? ગો ઇલેક્ટ્રિક. તો કેન્દ્ર સરકારે ભારતમાં ઈ મોબિલિટી અને ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ફાયદા તેમજ ઇલેક્ટ્રિક રસોઈના ફાયદા અંગે જાગૃતિ ફેલાવવા માટે ગો ઇલેક્ટ્રિક અભિયાન શરૂ કર્યું છે. શું છે અભિયાન? તો દેશને 100% ઈ ગતિશીલતા અને સ્વચ્છ અને સલામત ઈ રસોઈ તરફ ધકેલવાનો આ મુખ્ય હેતુ છે. પેન ઇન્ડિયા સ્તરે જાગૃતિ લાવવા અને દેશની આયાત નિર્ભરતા ઘટાડવા માટે પણ આ અભિયાન કામ કરશે. નિમ્ન કાર્બન અર્થવ્યવસ્થાના માર્ગ પર આગળ વધવા માટે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન આપણે ઓછું કરતા જવાનું, બરાબર, અને કઈ રીતને એને ઘટાડી શકાય તે માટેની ઇન્ડસ્ટ્રીઝ પર ભારણ વધારતા જવાનું, બરાબર. અમલીકરણ કઈ રીતના થશે આનું? તો ઉર્જા મંત્રાલયના નેતૃત્વ હેઠળના ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીને જાહેર ચાર્જિંગ, ઈ મોબિલિટી અને તેના ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ અભિયાન હાથ ધરવાનું ફરજિયાત કરાયું છે. એટલે આવનારા વર્ષોમાં આપણે જોઈશું કે જેમ અત્યારે આપણે હાઈવે પર પેટ્રોલ પંપ જોઈએ છે તે રીતે હવે હાઈવે પર આપણને અને શહેરોમાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના ચાર્જિંગ સ્ટેશન્સ દેખાયેલા લાગેલા જોવા મળશે, બરાબર. કારણ કે હવેનો જે જમાનો છે તે ઇલેક્ટ્રિક વ્હીકલનો જમાનો છે, કારણ કે જે આપણું ક્રૂડ ઓઇલ છે તે હવે ધીરે ધીરે શું થઈ રહ્યું છે? પતી રહ્યું છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી શું છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેટઅપ ધી બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ઇન માર્ચ 2002 અંડર ધી પ્રોવિઝન્સ ઓફ ધી એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001. ઇટ અસિસ્ટ્સ ઇન ડેવલપિંગ પોલિસીઝ એન્ડ સ્ટ્રેટેજીઝ વિથ ધી પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ રિડ્યુસિંગ એનર્જી ઇન્ટેન્સિટી ઓફ ધી ઇન્ડિયન ઇકોનોમી. તો બેસિકલી કઈ રીતના તમે ઉર્જાનું સંવર્ધન કરી શકો તે હેતુથી એનર્જી કન્ઝર્વેશન એક્ટ 2001ની અંદર બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીની સ્થાપના કરવામાં આવેલી, બરાબર. એના મેજર પ્રોગ્રામ્સ કયા છે? તો એના મેજર પ્રોગ્રામ્સ છે સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ, પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ પેટ સ્કીમ, સ્ટાન્ડર્ડ્સ એન્ડ લેબલિંગ પ્રોગ્રામ, બરાબર. જે તમે ટીવી અને એસી પર તમે માની લો કે 3 સ્ટાર કે 4 સ્ટારના જે લેબલ જુઓ છો તો એ શું દર્શાવે છે કે 3 સ્ટારનું જે ઇક્વિપમેન્ટ છે તેની સરખામણીએ 5 સ્ટાર ઇક્વિપમેન્ટ ઓછી ઉર્જા વાપરશે, એટલે કે વધારે ઉર્જાનું સંવર્ધન કરશે. તો આ એના જે વ્યાપક પ્રોગ્રામ્સ છે દેશમાં તેના વિશેની આપણે માહિતી મેળવી. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે DRDO અને આપણી ડિફેન્સ ટેકનોલોજી સાથે જોડાયેલો છે અને એ છે હેલિના અને ધ્રુવ અસ્ત્ર નામની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ. તો તાજેતરમાં રાજસ્થાનનું જે પોખરણ રેન્જ છે જ્યાં આપણે આપણા ન્યુક્લિયર ટેસ્ટ કરેલા, બરાબર, વાજપેયીજીની સરકારમાં 1999માં, તો તે જગ્યાએ સ્વદેશી રીતે વિકસિત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ હેલિના અને ધ્રુવાસ્ત્રનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે, બરાબર. તો તાજેતરમાં ભારતે પોખરણ રેન્જ, થાર રણ, રાજસ્થાનમાં સ્વદેશી રીતે વિકસિત એવી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ સિસ્ટમ હેલિના અને ધ્રુવ અસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે, બરાબર. એના કોના દ્વારા કરવામાં આવ્યું છે? આપણે ત્યાં જ આખો મિસાઇલ પ્રોગ્રામ છે તે કોના દ્વારા ચલાવવામાં આવે છે? એ DRDO દ્વારા ચલાવવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. હેલિના એ આર્મી વર્ઝન છે, બરાબર, એટલે આર્મી માટે સ્પેસિફિકલી એમાં થોડા મોડિફિકેશન કરવામાં આવ્યા છે. જ્યારે જે ધ્રુવાસ્ત્ર છે તે ભારતીય વાયુસેના માટેનું સંસ્કરણ છે, એમાં વાયુસેનાને અનુરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે. બંને 3G પેઢીની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલો નાગ મિસાઇલ સિસ્ટમ અંતર્ગત બનાવવામાં આવી છે, જેને હેલિકોપ્ટરથી પણ લોન્ચ કરી શકાય છે, બરાબર. એટલે એર ટુ એર અને એર ટુ સરફેસ ટાઈપની આ મિસાઇલ્સ છે. આ મિસાઇલ સિસ્ટમમાં દિવસ રાતની દરેક હવામાનમાં અટેક કરી શકવાની ક્ષમતા હોય છે અને તે પરંપરાગત બખ્તર અને વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ બખ્તરથી યુદ્ધ ટાંકીઓને હરાવી શકે છે. તો જો નામમાં જ એ છે કે એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ, એટલે જે યુદ્ધમાં દુશ્મન દેશોની ટેન્કને નષ્ટ કરવા માટે નાગ
કેટેગરીની હેલિના અને ધ્રુવાસ્ત્ર મિસાઇલનો ઉપયોગ કરવામાં આવશે. બરાબર, ડીઆરડીઓ દ્વારા સંપૂર્ણ રીતે સ્વદેશી મિસાઇલનું વિકાસ કરવામાં આવ્યો છે. તો સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ મિસાઇલ સિસ્ટમની રચના અને સ્વદેશી વિકાસ કરવામાં આવ્યો છે. બરાબર, હવે કેમ આપણે સક્ષમ છે આજે મિસાઇલ કાર્યક્રમમાં સંપૂર્ણ રીતે સ્વદેશી મિસાઇલ બનાવવા માટે? એક સમય એવો હતો કે જ્યારે આપણે આપણી નાની નાની મિસાઇલ જરૂરિયાતો માટે ફ્રાન્સ, રશિયા, અમેરિકા જેવા દેશો પર આધારિત રહેવું પડતું હતું. પણ જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઇસરો સાથે જોડાયેલા હતા, 80s સમયગાળાની વાત કરું છું, તો ત્યારે એમણે એવું એક સ્વપ્ન જોયેલું કે મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત સંપૂર્ણપણે આત્મનિર્ભર હોવો જોઈએ. અને એમણે એક પ્રોગ્રામ જેનું નામ છે IGMDP તે સરકાર સામે મૂકેલો. બરાબર, અને IGMDPનું પૂરું નામ શું છે? ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો તેની કલ્પના ડોક્ટર એપીજે અબ્દુલ કલામે ભારતને મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરાવવાના હેતુથી કરેલી. તેને ભારત સરકાર દ્વારા 1983 મંજૂર કરવામાં આવ્યું હતું અને માર્ચ 2012 આ મિશન પૂર્ણ થયેલું, એટલે કે 2012 સુધી આપણે સંપૂર્ણ રીતે મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણે આત્મનિર્ભર બની ગયા હતા. IGMDP કાર્યક્રમ અંતર્ગત 5 મેઇન કેટેગરીની મિસાઇલો વિકસાવવામાં આવેલી, જેને નામ આપવામાં આવ્યું છે PATNA પટના. બરાબર, પી એઝ ઇન પૃથ્વી, એ એઝ ઇન અગ્નિ, ટી એઝ ઇન ત્રિશુલ, એન એઝ ઇન નાગ અને એ એઝ ઇન આકાશ. પૃથ્વી શું છે? તો પૃથ્વી એ છે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ. અગ્નિ શું છે? વિવિધ રેન્જવાળી બેલિસ્ટિક મિસાઇલો, જેમ કે અગ્નિ 1, 2, 3, 4, and 5. ત્રિશુલ શું છે? ટૂંકા અંતરની નીચી સપાટીની હવાઈ મિસાઇલ. નાગ શું છે? ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઇલ. અને આકાશ શું છે? મીડિયમ રેન્જની સપાટીથી હવાઈ મિસાઇલ. બરાબર, જો અહીંયા તમે જે સપાટીથી સપાટી વાંચો છો તે શું છે? સરફેસ ટુ સરફેસ. અને જ્યાં તમે વાંચો છો સપાટીથી હવાઈ મિસાઇલ તે છે સરફેસ ટુ એર. બરાબર, તો એનું તમારે જે ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે તે પણ અહીંયા યાદ રાખવાનું, કારણ કે તમને ઘણીવાર GPSC સરફેસ ટુ એર એ જ રીતે તમને એક્ઝામમાં પણ પૂછવામાં આવશે. તો આ થયું DRDOની હેલિના અને ધ્રુવાસ્ત્ર અને આપણા IGMDP પ્રોગ્રામ વિશે. નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે હૈદરાબાદને બિરુદ આપવામાં આવ્યું છે ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડનું. બરાબર, શું છે, કેમ છે તે આપણે સમજીશું. તો તાજેતરમાં હૈદરાબાદ શહેર, જે હાલમાં તેલંગાણાની રાજધાની છે, તેને આર્બર ડે ફાઉન્ડેશન અને સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એટલે કે FAO દ્વારા ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે નામથી આપણને એટલું તો સમજાઈ જાય કે ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ ક્યારે કોઈ શહેરને આપવામાં આવે, જ્યારે એ શહેરમાં ઘણા બધા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હોય, વૃક્ષોના સંવર્ધન માટે સારું કામ કરવામાં આવતું હોય, બરાબર, અને ઘણી બધી સારી યોજનાઓ અમલમાં હોય, ત્યારે જ એ શહેરને ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડનું બિરુદ આપવામાં આવે. બરાબર, શું છે? તો હૈદરાબાદ એ ફાઉન્ડેશનના બીજા વર્ષના પ્રોગ્રામ સાથે વિશ્વના અન્ય 51 શહેરો સાથે આ પ્રમાણેની માન્યતા મેળવી છે. હૈદરાબાદ સાથે કોમ્પિટિશનમાં કયા કયા શહેરો હતા? તો મોટાભાગના શહેરો USA, UK, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના હતા. આ માન્યતા મેળવનારું હજી સુધીનું ભારતનું પ્રથમ અને એકમાત્ર શહેર છે, અને એટલા માટે જ આપણા માટે આ સમાચાર અગત્યના થઈ જાય છે. બરાબર, તો શું છે આ પ્રોગ્રામ? બરાબર, વર્લ્ડ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ શું છે? તો શહેરો અને તેમના શહેરી જંગલો અને વૃક્ષો યોગ્ય રીતે જાળવવામાં આવે, ટકાઉ રીતે એમને સંચાલિત કરવામાં આવે. બરાબર, આજકાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે આઈડિયા છે તેને એક્સટેન્ડ કરવામાં આવે, યોગ્ય રીતે ગ્રીનરીને સેલિબ્રેટ કરવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે કે શહેરોનું અથવા તો રાજ્યોનું જે ગ્રીન કવર છે તે જળવાઈ રહ્યું છે. એવા જે શહેરો છે તે લોકોને માટેનો આ એક આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે. ઇટાલીના મન્ટોવા નામના શહેરમાં અર્બન ફોરેસ્ટની વર્લ્ડ ફોરમમાં જે થયેલી 2018
તો એ ફોરમમાં વિશ્વના નેતાઓએ મન્ટોવા ગ્રીન સિટીઝ ચેલેન્જ અને કોલ ફોર એક્શન જારી કર્યું, જેમાં વિશ્વના વૃક્ષ શહેરોના કાર્યક્રમમાં જોડાવાનો સમાવેશ થાય છે. એટલે તે સમયે આવા કાર્યક્રમનો આઈડિયા આપવામાં આવ્યો અને 2019માં આ રીતે પ્રથમ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ જાહેર કરવામાં આવ્યો. તમારે જાતે શોધીને તમારી નોટ્સમાં લખવાનું કે પ્રથમ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ કયું હતું 2019માં, બરાબર. 2020માં તો હૈદરાબાદ ભારત છે. આ પ્રોગ્રામ સમુદાયના વૃક્ષો અને જંગલોના સંચાલન માટેના સૌથી સફળ અભિગમોને શેર કરવા અને અપનાવવા માટે સમર્પિત નવા નેટવર્કમાં વિશ્વભરના શહેરોને કનેક્ટ કરવાનું છે. બની શકે કોઈ એક શહેરમાં કોઈ ગ્રીનરી માટેની જે કોઈ પોલિસી છે તે બહુ સફળ નીવડી હોય, તો આ પ્રોગ્રામ થ્રુ, આ પ્લેટફોર્મ થ્રુ ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ શહેર પોતાની સફળ નીતિઓને અન્ય શહેરો સાથે વહેંચી શકશે અને આવનારા સમયમાં અર્બન ફોરેસ્ટ માટે કયા કયા પગલાઓ લેવા, કઈ કઈ પદ્ધતિઓનું પાલન કરવું જેવા વિષયો પર એકબીજા સાથે ડિસ્કશન કરવાનો મોકો પણ આ પ્લેટફોર્મ આપે છે. હૈદરાબાદને કેમ માન્યતા મળી છે? તો હરિતા હરમ પ્રોગ્રામ અને અર્બન ફોરેસ્ટ પાર્ક્સ દ્વારા શહેરી વનીકરણની વૃદ્ધિ અને જાળવણીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને હૈદરાબાદ એ ભારતનું એકમાત્ર એવું શહેર છે કે જેની પસંદગી આ માટે કરવામાં આવી છે આ પ્રોગ્રામ અંતર્ગત, બરાબર. તો જો તેલંગાણા સરકારે હરિતા હરમ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે અંતર્ગત રાજ્યનું જે ગ્રીન કવર છે તેને વધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે, અને હૈદરાબાદે આ પ્રોગ્રામનું ઘણું સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે અને ઘણા બધા ચેલેન્જીસ છતાં પણ ગ્રીન કવરને વધારવામાં હૈદરાબાદ શહેર સક્ષમ રહ્યું છે, બરાબર. જો શહેરોમાં જંગલો ઉગાડવા એટલા આસાન નથી, આપણે જંગલો કાપીને જ તો શહેરો બનાવ્યા છે, તો શહેરોમાં કઈ રીતે ઓછી જગ્યામાં ગ્રીન કવરને વધારી શકાય તેનું હૈદરાબાદમાં ઘણી સારી રીતે પાલન થયું છે. આ ઉપરાંત એક જાપાનીઝ મેથડ છે જેની સાઉથના ઘણા બધા મોટા શહેરોમાં પાલન કરવામાં આવે છે અને મેથડનું નામ છે મિયાવાકી પદ્ધતિ, બરાબર. જે શહેરી વનીકરણને વધારવા માટેની જાપાનીઝ પદ્ધતિ છે જેનું નામ છે મિયાવાકી. તો આની પણ નોટ તમારે તમારા નોટ્સમાં કરવાની. હરિતા હરમ કાર્યક્રમ શું છે? તો હરિતા હરમ એ તેલંગાણા સરકારનો ફ્લેગશિપ કાર્યક્રમ છે, મુખ્ય કાર્યક્રમ છે, જે રાજ્યના ગ્રીન કવરને વર્તમાન ભૌગોલિક ક્ષેત્રના 25.16% વધારીને 33% કરશે, બરાબર. તો જો કેટલો એમ્બિશિયસ પ્રોગ્રામ તમે આને ગણી શકો કે તેલંગાણા સરકાર એ માટે કટિબદ્ધ છે કે જે રાજ્યનો ટોટલ વિસ્તાર છે તેની 33% જે વિસ્તાર છે તે શું હોવો જોઈએ? જંગલ હોવો જોઈએ. અભિગમ શું છે આ પાછળનો? તો ઉદ્ભવેલા જંગલોને કાયાકલ્પ કરવાના બહુપક્ષીય અભિગમ દ્વારા પ્રાપ્ત થવાનો હેતુ છે. તળાવ, અતિક્રમણ, અગ્નિ, છરાઈ અને સઘન જમીન સામે ભેજનું રક્ષણ અને ભેજ સંરક્ષણ સામે પણ આનાથી મદદ મળશે. અર્બન ફોરેસ્ટ પાર્ક્સ બનાવવામાં આવશે, બરાબર. ગામડાઓમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંતર્ગત અર્બન ફોરેસ્ટ પાર્ક્સનું આયોજન કરવામાં આવશે. આ પ્રોગ્રામ હેઠળ શહેરોમાં અને આસપાસના ફોરેસ્ટ બ્લોક્સને અર્બન ફોરેસ્ટ પાર્ક્સમાં વિકસિત કરવામાં આવ્યા છે. આ અર્બન ફોરેસ્ટ પાર્ક્સ માત્ર આખા સ્વાસ્થ્યપૂર્ણ જીવન નિર્વાહનું વાતાવરણ જ નહીં, પરંતુ રાજ્યના સ્માર્ટ, સ્વચ્છ, લીલા, ટકાઉ અને આરોગ્યપ્રદ શહેરોના વિકાસમાં પણ ફાળો આપશે, બરાબર. આજે આપણે જોયું છે કે આપણે જ્યારે આપણી સોસાયટીમાંથી કે આપણા મુખ્ય રસ્તાઓ પરથી જ્યારે વૃક્ષ કાપી નાખીએ છીએ ત્યારે 2 વર્ષ પછી એની અસર આપણને જો જોવા મળે છે ને, આપણે જેની ફરિયાદ કરીએ છીએ કે આપણને ગરમી વધારે લાગે છે, તાપમાન વધતું ગયું છે, એસી વગર રહેવાતું નથી, તો આ બધી ફરિયાદો કેમ ઊભી થઈ છે? કારણ કે આપણે વૃક્ષોનું આડેધડ રીતે નિકંદન કરવાનું શરૂઆત કરી છે, બરાબર. આર્બર ડે ફાઉન્ડેશન શું છે? તો આર્બર ડે ફાઉન્ડેશન એક નોન પ્રોફિટ સંસ્થા છે જે વૃક્ષોના કન્ઝર્વેશન માટે અને એના એજ્યુકેશન માટે કામ કરે છે. એની સ્થાપના ક્યારે થયેલી? એની સ્થાપના થયેલી નેબ્રાસ્કા નામની જગ્યાએ USAમાં 1972માં અને જ્હોન રોઝનો નામના વ્યક્તિએ આવી સંસ્થાની સ્થાપના કરેલી. ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ નોન પ્રોફિટ મેમ્બરશીપ ઓર્ગેનાઇઝેશન ડેડિકેટેડ ટુ ટ્રી પ્લાનિંગ. તો એનું મુખ્ય કાર્ય જ આ છે કે ભાઈ વૃક્ષોનું વાવેતર કરવાનું.
Its vision is to help others understand and use trees as a solution to many of the global issues we face today, including air quality, water quality, a changing climate, deforestation, poverty and hunger. તો જો આ બધા જ મુદ્દાઓનું સોલ્યુશન માત્ર ને માત્ર જંગલોને વધારવામાં રહેલું છે અને આ સંસ્થા એની માટે કામ કરે છે, બરાબર. ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પણ પર્યાવરણ સાથે જોડાયેલો જ ટોપિક છે અને એ છે ગેંગેટિક રિવર ડોલ્ફિન. તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક ગંગા નદીની ડોલ્ફિનને માર મારવામાં આવ્યો હતો અને એને મારી નાખવામાં આવી છે. ગંગા નદી ડોલ્ફિનની હત્યા એ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ એટલે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન અમેન્ડમેન્ટ એક્ટ 1972 અંતર્ગત શિક્ષાપાત્ર ગુનો છે. તસવીરમાં તમને ગેંગેટિક ડોલ્ફિન દેખાય છે. કેમ આપણે ભણીએ છીએ, શા માટે અગત્યનું છે, હમણાં આપણે આગળની સ્લાઇડ્સમાં જોઈશું, બરાબર. ડોલ્ફિનનું જે વૈજ્ઞાનિક નામ છે ગેંગેટિક ડોલ્ફિનનું તે છે પ્લેટેનિસ્ટા ગેંગેટિકા. 1801માં સત્તાવાર રીતે ગંગા નદી ડોલ્ફિનની શોધ થઈ હતી. ગંગા નદીની જે ડોલ્ફિન્સ છે તે ક્યાં આપણને જોવા મળશે, તો એ નેપાળ, ભારત અને બાંગ્લાદેશની ગંગા, બ્રહ્મપુત્રા, મેઘના અને કર્ણફુલી અને સાંગુ નદી સિસ્ટમમાં જોવા મળે છે. ગંગા નદીની ડોલ્ફિન ફક્ત તાજા પાણીમાં જ જીવી શકે છે અને એ આવશ્યક રૂપે શું હોય છે, એસેન્શિયલી અંધ હોય છે, બરાબર. એ ઓલમોસ્ટ અંધ હોય છે. શિકાર કઈ રીતે કરે છે, તો તેઓ અલ્ટ્રાસોનિક અવાજોનું ઉત્સર્જન કરીને શિકાર કરે છે જે માછલીઓ અને અન્ય શિકારને બાઉન્સ કરીને એમના મગજમાં એક ઇમેજ પેદા કરે છે, બરાબર. તેમના મનમાં એક છબી જોવા માટે સક્ષમ બનાવે છે અને તેમને સુસુ નામે પણ ઓળખવામાં આવે છે. ગંગા નદી ડોલ્ફિનની અંદાજિત વસ્તી 1200 થી 1800ની છે. શું મહત્વ છે, તો તે સમગ્ર નદીની ઇકોસિસ્ટમમાં સ્વાસ્થ્યનું વિશ્વસનીય સૂચક છે. જો ગંગા નદીની ડોલ્ફિન જો સરળ રીતે સ્વાસ્થ્ય રૂપ જીવતી હોય તો આપણે માની શકીએ કે અન્ય જે જળચર પ્રાણીઓ છે તેઓ માટે જે નદીનું પાણી છે તે સ્વાસ્થ્ય રૂપ છે, વધારે પડતું પ્રદૂષિત થયું નથી. ભારત સરકાર દ્વારા 2009માં તેને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે માન્યતા આપવામાં આવી છે. એ જે ગેંગેટિક રિવર ડોલ્ફિન છે તે આપણું નેશનલ એક્વેટિક એનિમલ છે, બરાબર. તો આટલું યાદ રાખવાનું. સંરક્ષણની શું સ્થિતિ છે એની, તો ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ના Schedule 1માં છે. Schedule 1માં છે એટલે એનો શું મતલબ છે કે એના શિકાર પર પ્રતિબંધ છે અને જો તમે એનો શિકાર કરો છો તો તમે સજાપાત્ર ગુનાને લાયક બનો છો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જેને ટૂંકમાં આપણે IUCN તરીકે ઓળખીએ છીએ, તેના જોખમ લિસ્ટમાં આનો સમાવેશ કરવામાં આવ્યો છે. લુપ્તપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલન, જેને સાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે, કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીશીઝ, એના પરિશિષ્ટ 1માં ગેંગેટિક રિવર ડોલ્ફિનને મૂકવામાં આવી છે. કેમ, કારણ કે સૌથી વધુ જોખમી આ કેટેગરીમાં છે. ભારત સરકાર તરફથી શું પગલાં લેવામાં આવ્યા છે, તો તાજેતરમાં વડાપ્રધાને તેમની સ્વતંત્રતા દિવસની જે સ્પીચ હતી 2020ની, તેમાં એમણે એવું કીધેલું 15 ઓગસ્ટની સ્પીચમાં કે પ્રોજેક્ટ ટાઈગરની તર્જ પર પ્રોજેક્ટ ડોલ્ફિન શરૂ કરવામાં આવશે. કેમ, કારણ કે પ્રોજેક્ટ ટાઈગરની મદદથી આપણને વાઘની વસ્તી વધારવામાં ઘણી મદદ મળેલી, બરાબર. બિહારના વિક્રમશિલા ગંગા ડોલ્ફિન અભયારણ્યની સ્થાપના કરવામાં આવી છે. કન્ઝર્વેશન માટે શું પગલાં લીધા છે, તો ગંગા નદી ડોલ્ફિન માટે કન્ઝર્વેશન એક્શન પ્લાન 2010 થી 2020 બનાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત ગંગાના ડોલ્ફિન્સને જોખમો અને નદીના ટ્રાફિક, સિંચાઈ નહેરો અને ડોલ્ફિન્સની વસ્તી પર શિકારના આધારે ઘટાડવાની અસરને સૂચવી હતી. રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે 5 ઓક્ટોબરને, બરાબર. અને એ જે આપણું નેશનલ ક્લીન ગંગા મિશન છે એ અંતર્ગત 5 ઓક્ટોબરને હવેથી રાષ્ટ્રીય ગંગા નદી ડોલ્ફિન દિવસ તરીકે ઉજવવામાં આવશે. નેશનલ ગેંગેટિક રિવર ડોલ્ફિન ડે તરીકે 5 ઓક્ટોબરને ઉજવવામાં આવશે. અને આ જે તમારા માટે માહિતી છે તે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની માહિતી છે, બરાબર. આપણને ઓલરેડી આના વિશે ખબર છે કે જે આપણું ફ્લોરા અને ફોના છે, વાઇલ્ડ એનિમલ્સ, બર્ડ્સ અને જે પ્લાન્ટ સ્પીશીઝ છે તેની જાળવણી માટે
તેને સંરક્ષણ માટે આપણે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 બનાવ્યો છે. તો આ હતો તમારો આજનો લેક્ચર. આઈ હોપ તમને દરેક ટોપિકમાં સમજણ પડી છે. જો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.